આવો પાવન ગુરુ ગીતા પ્રકરણમાં જઈએ. મણકો 8, સમર્પણ, વિસર્જન અને વિલય. આનું દિવ્ય ચિંતન કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ગુરુમંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકાર વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાય. શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા, શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા. ઓમ ગુરુસત્તાયૈ નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારમ કરોમિ. ગંધાક્ષતમ પુષ્પાણિ, ધૂપમ, દીપમ, નૈવેદ્યમ સમર્પયામિ. મુજે ઐસા વર દે દે, ગુણ ગાન કરું તેરા, ઇસ બાળક કે શિર પે ગુરુ હાથ રહે તેરા. મુજે ઐસા વર દે દે, ગુણ ગાન કરું તેરા, ઇસ બાળક પટ જાઉં તુમ ખ્યા
गुणगान करूं तेरा। हे गुरुदेव, सदा तारा ध्यान मा रहूं, तारा स्वप्नों मारो मंदिर बने, आवो विश्वास अड़क रहे एवी कृपा कर जो। मेरे यश और कीर्ति को गुरु मुझसे दूर रखो, इस मन के मंदिर में तुम भक्ति भर पूर भरो, तेरी ज्योति जगे मन में, नित ध्यान तेरा धरूं, किस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, मुझे ऐसा वर दे दे, गुणगान करूं तेरा, किस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुणगान करूं तेरा, गुरु हाथ रहे तेरा, गुणगान करूं तेरा। हे गुरु भगवान की जय। आओ पावन गुरु गीता अमृतमा આજનો જે પાવન મણકો છે, સમર્પણ વિસર્જન વિલય, ગુરુ ગીતાના મહામંત્રોમાં સાધનામય જીવનનું પરમ સત્ય છુપાયેલું છે। આમાં એ પરમ રહસ્ય એકત્રિત કરવામાં આવ્યા છે, જેનો સ્પર્શ પારસમણી જેવો છે, જેના સ્પર્શ માત્રથી સાધકના અણઘડ જીવન અને કુસંસ્કારોમાં આમૂલ પરિવર્તન આવી જાય છે, જીવન પરિવર્તન થઈ જાય છે। ગુરુ કૃપાથી માનવીય ઉણપો અણ આવડત ઈશ્વરીય વિભૂતિઓ તથા ઉપલબ્ધિઓમાં બદલાઈ જાય છે। ગુરુ નિષ્ઠાથી શું નથી થઈ શકતું, ગુરુ કૃપા હી કેવલમ, ગુરુ કૃપા શું નથી કરી શકતી, ગુરુ નિષ્ઠાથી શું નથી થઈ શકતું, આ પ્રશ્ન ચિહ્નનો એક જ જવાબ છે કે બધું જ સંભવ છે। એટલા માટે લાભ નુકસાન, યશ અપયશ, જીવન મરણ, કોઈ પણ સ્થિતિમાં સદગુરુનો આશ્રય ન છોડવો જોઈએ, એના ભરોસે જ જીવવું જોઈએ। ગુરુ કૃપા હી કેવલમ, આ ભરોસો જાય નહીં, કેમ કે પરમ કૃપાળુ સદગુરુના પ્રત્યેક આશીર્વાદ સુખ સભર હોય કે દુઃખદાયક, સાધકના સાધનામય જીવન માટે પરમ કલ્યાણકારી જ છે। પરમ રહસ્ય સદગુરુની કૃપા અત્યંત રહસ્યમય હોય છે, એનું બૌદ્ધિક વિવેચન કોઈ પણ રીતે શક્ય નથી, તેને તો ફક્ત સજલ ભાવનાઓમાં જ ગ્રહણ કરી શકાય છે। આપણે જોયું હતું કે સદગુરુની છબીનું સ્મરણ, તેમના નામનો જપ, જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ગુરુવરની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન સાધકને સદગુરુનો સહજ અધિકારી બનાવી દે છે। ગુરુના મુખમાં તો બ્રહ્મનો નિવાસ હોય છે, બ્રહ્મનો વાસ હોય છે, તેઓ જે પણ બોલે તે શિષ્ય માટે બ્રહ્મવાક્ય છે। ગુરુ કૃપાથી જ સાધક બ્રહ્માનુભૂતિનું વરદાન પામી શકે છે। પરમ પતિવ્રતા સ્ત્રી જેવી રીતે હંમેશા પોતાના પતિનું ધ્યાન કરે છે, પતિના સાનિધ્યમાં રહે છે, પતિનું જ ચિંતન કરે છે, પતિની જ આજ્ઞામાં રહે છે, તેવી જ રીતે સાધકે પણ પોતાના ગુરુનું ધ્યાન કરવું જોઈએ, તેના ચિંતનમાં રહેવું જોઈએ, તેના મનનમાં રહેવું જોઈએ, તેના અનુશાસનમાં રહેવું જોઈએ। આ ધ્યાનમાં એકાગ્રતાનું પ્રમાણ એટલું બધું હોવું જોઈએ કે તે પોતાનો આશ્રમ, જાતિ, કુળ, ગોત્ર બધું જ ભૂલી જાય, ગુરુ સિવાયની અન્ય કોઈ ભાવના તેના મનમાં જાગૃત થાય જ નહીં। આ ભક્તિ કથામાં નવી કડી જોડતા ભગવાન મહાદેવ માતા પાર્વતીને સમજાવે છે, અનન્યાશ્ચિત્યંતોમાં
अनन्यास्तितंतयोमा सुलभम परमं पदम तस्मात् सर्व प्रयत्नेन गुरुराधनं कुरु। अनन्यास्तितयंतोमा कितनी अद्भुत बात करी छे। साधके शिष्ये ए कथन ने योग्य रीते आत्मसात करी लेवुं जोईए के सद्गुरुनु अनन्य चिंतन ज मारुं ज एटले के सदाशिवनु चिंतन छे। आनाथी परम पदनी प्राप्ति सहज बने छे, सुलभ बने छे। एटला माटे कल्याणनी कामना करनारा दरेक साधके प्रयत्नपूर्वक गुरु आराधना करवी ज जोईए। आगळ मां पार्वतीने बतावता भगवान सदाशिव कहे छे, त्रैलोक्ये स्फुटक वक्तारो, त्रैलोक्ये स्फुटक वक्तारो देवाद्य सुरपन्नगः गुरु वक्र त्रस्थिता विद्या गुरु भक्त्या तु लभ्यते। त्रैलोक्ये स्फुटक स्फुट वक्तारो, त्रैलोक्ये स्फुट वक्तारो देवाद्य सुरपन्नगः गुरु वक्रस्थिता विद्या गुरु भक्त्या तु लभ्यते। त्रणे लोकमां देव असुर तथा नाग वगैरे दरेके आ सत्यने खूब सारी रीते समझी लेवुं जोईए के ब्रह्म विद्या गुरु मुखमां ज स्थित छे, गुरु भक्ति द्वारा ज आने प्राप्त करी शकाय छे। गुकारस्तव अंधकारश्च रुकारस्तेज उच्यते अज्ञान ग्रासकम ब्रह्म गुरु रेव न संशयः। गुरु शब्दमां गुस अक्षर ए अंधकारनो वाचक छे अने रू ए प्रकाशनो छे। आ रीते गुरु ज अज्ञाननो नाश करनार ब्रह्म छे, एमां जरा पण शंका करवी जोईए नहीं, शंका होवी जोईए नहीं। गुकारः प्रथमो वर्णो मायादिक गुण भासकः, रुकारो द्वितीयो ब्रह्म माया भ्रांति विनाशनम। आगळ भगवान महादेव जी मां पार्वती ने बतावी रहा छे, गुकारः प्रथमो वर्ण मायादि गुण भासकः रुकारो द्वितीयो ब्रह्म माया भ्रांति विनाशनम। शास्त्र वचनों थी ये प्रमाणित थाय छे के गुरु शब्दना प्रथम वर्ण गुथी माया आदि गुण प्रगट थाय छे અને તેના દ્વિતીય વર્ણ રૂથી બ્રહ્મ પ્રકાશિત થાય છે, જે માયાની ભ્રાંતિને મૂળમાંથી જ નષ્ટ કરે છે। કેટલી અદ્ભુત વાતો બતાવી છે, આગળ પણ બતાવ્યું છે। ભગવાન મહાદેવે માં પાર્વતીને બતાવતા કહે છે, એવમ ગુરુપદમ શ્રેષ્ઠમ દેવાનામપિ દુર્લભમ હા હા હુ હુ ગણેશચૈવ ગંધર્વૈશ્ચ પ્રપૂજ્યતે। એટલા માટે ગુરુ જ સર્વશ્રેષ્ઠ છે, દેવો માટે પણ દુર્લભ છે। હા હા હુ હુ ગણ અને ગંધર્વો વગેરે પણ તેમની પૂજા કરે છે। આ મહામંત્રનો પ્રત્યેક અક્ષર ગુરુ આ મહામંત્રોના પ્રત્યેક અક્ષરમાંથી ગુરુ મહિમા પ્રગટ થાય છે। આ મહિમામાં સ્વયંને ઓગાળી નાખવાથી જ સાધકની સાધના સફળ થાય છે। સાધનામય જીવનની સર્વોચ્ચ કક્ષાની વ્યાખ્યા કરવી હોય તો તેનો સાર એ જ હશે કે સાધકનું સદગુરુમાં સંપૂર્ણપણે સમર્પણ, વિસર્જન, વિલય, અનન્ય ચિંતનની નિરંતરતા સાધકના સદગુરુમાં સમર્પણને સુગમ બનાવે છે। અનન્ય ચિંતનની નિરંતરતા સાધકના સદગુરુમાં સમર્પણને સુગમ બનાવે છે। સમર્પણની પરાવસ્થામાં સાધકનું સંપૂર્ણ અસ્તિત્વ જ વિલીન થઈ જાય છે અને ત્યારે આવે છે વિલીનતાની અવસ્થા। આ ભાવ દશામાં શિષ્ય સાધકનું શરીર ખોળ્યું તો યથાવત રહે છે, પરંતુ તેમાં તેની ચેતના અનુપસ્થિત હોય છે। ત્યાં ઉપસ્થિત હોય છે માત્ર તેના સદગુરુની ચેતના, તે દેખાતો હોવા છતાં પણ હોતો નથી, હોય છે તેના માત્ર સદગુરુ। જેઓ ગુરુ ભક્તિની કેડી ઉપર ચાલવાનું સાહસ કરે છે તેમને બે ચાર ડગલા આગળ વધતા જ સાધનાના અનેક સત્યોનો સાક્ષાત્કાર થાય છે। તેઓ જાણે છે કે સદગુરુ જ સાધક છે, તેઓ જ સાધના છે અને તેઓ જ અંતે સાધ્ય રૂપે પ્રાપ્ત થાય છે। પ્રથમ નજરે
આ કથન કબીર વચનની અવડવાણી જેવું ભલે લાગે, પરંતુ થોડુંક ચિંતન કરવાથી બધું જ બરાબર સમજાઈ જાય છે. આ તત્વનો સત્યબોધ કંઈક આ પ્રકારનો છે. સદગુરુ જ સાધક છે. આ વાક્યનો અર્થ છે કે સામાન્ય દેહધારી મનુષ્ય જ્યારે સદગુરુની કૃપાના આશ્રયમાં આવે છે ત્યારે તે શિષ્ય છે, શિષ્ય બને છે. તે શિષ્યની અંદર ગુરુ જ્યારે પોતાના એક અંશને પ્રતિષ્ઠિત કરે છે ત્યારે સાધક રૂપે તેનું નવસર્જન થાય છે. આ રીતે પોતાના શિષ્યના કાયક લેવરમાં સદગુરુનું જ સાધકના રૂપમાં અવતાર લે છે. સદગુરુ પોતે જ સાધકના રૂપમાં અવતાર લે છે. માટે સદગુરુ જ સાધના છે. આ વાક્યનો ભાવ એ છે કે સાધનાના પરમ દુર્ગમ પથને પાર કરવાનું સદગુરુની કૃપાશક્તિ વગર સંભવ જ નથી. સદગુરુની કૃપાશક્તિ સાધકમાં સાધનાની શક્તિ બને છે. તેના આધારે જ તે પોતાના સાધનામય જીવનની કેડી ઉપર આગળ વધે છે. સદગુરુની કૃપાથી જ તેને સાધનાની વિભૂતિઓ અને ઉપલબ્ધિઓ સહજ મળે છે અને અંતે સાધ્ય સાથે એનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે તેને સત્યનો બોધ થાય છે અને એ સત્યનો બોધ થાય છે કે સદગુરુ જ સાધ્ય છે. કેમ કે સદગુરુ અને ઈષ્ટ અલગ અલગ નથી, એક જ છે. પોતાના ગુરુ જ ગોવિંદ છે. એટલે તો કબીરજીએ કહેવું પડ્યું, ગુરુ ગોવિંદ દોનું ખડે કિન કો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિન્હોને ગોવિંદ દિયો બતાય. ગુરુ મહિમા અમાપ છે. સદગુરુ અને ઈષ્ટ અલગ અલગ નથી, એક જ છે. પોતાના ગુરુ જ ગોવિંદ છે. સાધકે આ સ્થિતિ પર પહોંચવાનું છે. તેઓ જ સદાશિવ અને પરમ શક્તિ છે. આ તમામ સાધનાના સત્ય નિરંતર અને લગાતાર સદગુરુના અનન્ય ચિંતનથી જ પ્રાપ્ત થાય છે. પ્રયત્નપૂર્વક સદગુરુની આરાધના સિવાય શિષ્યએ બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી. મનથી સદગુરુનું સ્મરણ, ચિંતન, હૃદયથી પોતાની ગુરુભક્તિ, વાણીથી તેમના પાવન નામનો જપ અને શરીરથી તેમના આદેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યા કરવાથી સમસ્ત દુર્લભ આધ્યાત્મિક શક્તિઓ, વિભૂતિઓ, સિદ્ધિઓ અનાયાસે જ મળી જાય છે. ગુરુ જ બ્રહ્મ છે. તેમના વચનોમાં જ બ્રહ્મ વિદ્યા સમાયેલી છે. આ સત્યને જે સાધક પોતાના જીવનમાં ધારણ કરે છે, આત્મસાત કરે છે, અનુભવ કરે છે, તે શિષ્ય જ તે જ સાચો શિષ્ય છે, તે જ સાચો સાધક છે. ગુરુ તત્વથી ભિન્ન બીજું કંઈ છે જ નહીં. આવી અદ્ભુત ગુરુ ગીતામૃતની દિવ્ય વાતો છે, દિવ્ય મણકાઓ છે. આપણે નિત્ય એનું સ્મરણ કરતા રહીશું, ચિંતન કરતા રહીશું, તે દિવ્ય વિચારોને હૃદયંગમ કરતા રહીશું અને સાથે સાથે ઋષિ ચિંતન ચેનલ દ્વારા આપની પાસે આ બિલકુલ નિષ્કામ ભાવે વિના મૂલ્ય દિવ્ય વિચારો પહોંચ્યા છે. તો તે વિચારોને આપણે પણ જનજનમાં ફોરવર્ડ કરી અને ગુરુ ચેતનાને આગળ ધપાવતા રહીશું, ગુરુ કાર્યને આગળ વધારતા રહીશું. કારણ મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, ગુરુ કે ચરણારવિંદ માં ભગવતી કે ચરણારવિંદ, ગુરુ કે ચરણારવિંદ માં ભગવતી કે ચરણારવિંદ, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણારવિંદ, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણારવિંદ, ગુરુ કે ચરણારવિંદ માં ભગવતી કે ચરણારવિંદ, ગુરુ કે ચરણાર ગુરુ કે ચરણારવિંદ માં ભગવતી કે ચરણારવિંદ, મેરો તો આધાર.